यही संकल्प हमारा, यही संकल्प हमारा। નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સુખ માટે મનની શાંતિ અનિવાર્ય. દરેક માણસનું જીવન હંમેશા એને પોતાને આધીન હોય છે. જે કંઈ દુઃખ કે સુખ આપણને મળે છે એમાં કર્મના સિદ્ધાંતના વિશેષ નિયમ રહેલા હોય છે. દુઃખોનું કારણ વ્યક્તિ પોતે જ હોય છે. જો માણસ જાણી જોઈને વહે અજ્ઞાન, ભૂલો, અંધકાર અને દુઃખોમાં પોતાનું આખું જીવન પસાર કરે અને પછી દુઃખોની ફરિયાદ કરતો રહે તો શું એનું દુઃખ દૂર થાય ખરું? સાચા અર્થમાં વિચારવામાં આવે તો સુખ માટે પોતાના મનની શાંતિ અને એકાગ્રતાની જરૂર છે. એક માણસ એવો છે કે એ જ્યાં જાય છે ત્યાં એને આનંદ જ મળે છે. દરેક જગ્યાની પરિસ્થિતિ એને અનુકૂળ લાગે છે. બીજો માણસ એવો હોય છે જે બધી વસ્તુઓમાં ખરાબ પાસું જોઈ છે. દરેક વસ્તુ અને માણસના સંપર્કમાં આવતો તે દુખી જણાય છે. તે આ દુનિયાને રહેવા લાયક ગણતો નથી. દુનિયામાં રહીને જાત જાતના અભાવ, વિઘ્ન આદિ, વ્યાધિ અને ઉપાધિના આક્રમણોથી બચવું શક્ય નથી. પણ એ પરિસ્થિતિમાં શાંતિ અને ધૈર્યથી રહેવું એ આપણા હાથની વાત છે. બહારની દુનિયાના આધાર પર સુખની આશા રાખનાર
થાપ ખાઈ જાય છે. એટલે જો તમે સુખી રહેવા માંગતા હો તો પોતાના પર, પોતાના મન પર સંયમ રાખતા શીખવું જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1958, પેજ નંબર 14. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.